લો મિત્રો કેમ છો તમે બધા આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જી ટ્રિપલ એસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબનિશ અને પેટા હિસાબનિશની જે એક્ઝામ લેવાની છે એના વિશે તો એની સિરીઝના લાંબા વિડીયો બની ગયા છે તો તમે ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં જોવા મળશે હાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આપણા આ વિડિયો લેક્ચરની તો યુનિટ નંબર વન સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્વ એમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય તો પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને સંચાલન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ઇટ ઇઝ કોલ મેનેજમેન્ટ યાદ રાખજો ત્યારબાદ પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે કેવી પ્રવૃત્તિ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે ત્યારબાદ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો એટલે કળા એટલે કળા જ્ઞાન હોય એને અમલમાં મૂકવાની સરળમાં સરળ પદ્ધતિ એટલે શું એટલે કળા ત્યારબાદ વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે હિતા આચાર સંહિતા એટલે શું તો નિયમોનું ઘડતર કરે છે ત્યારબાદ સંચાલનની સપાટીઓ કેટલી છે તો સંચાલનની ત્રણ સપાટી છે કેટલી સપાટી છે મિત્રો ત્રણ સંચાલનની શું છે સપાટીઓ છે તો યાદ રાખજો આ બાબત પણ ત્યારબાદ ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લઈ લો એમડી લઈ લો એટલે કે મેનેજિંગ ડાયરેક્ટર લઈ લો તો આવા લોકોનો સમાવેશ ઉચ્ચ સપાટી સંચાલનમાં થતો હોય છે ત્યારબાદ તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તળ તળસપાટીને કાર્યકારી સપાટી કેવી સપાટી કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ પ્રશ્નને પણ યાદ રાખજો આ તળ સપાટી સપાટીની વાત છે નીચલી સપાટી તળ સપાટી એટલે શું નીચલી સપાટી આવું પણ કહી શકાય છે ત્યારબાદ નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી તો કામદાર એટલે કે છૂટક મજૂરો કામદાર હોય એનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ત્યારબાદ આયોજન એ આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર એ શું છે તો એ શારીરિક માળખું છે શું છે શારીરિક માળખું છે તો યાદ રાખજો આવા જ પ્રશ્નો તમારી એક્ઝામમાં આવી શકે ત્યારબાદ નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય ક્યુ છે તો પેદાશ મિશ્ર પેદાશ મિશ્ર એ બજાર સંચાલનનું માર્કેટિંગ મિક્સ માર્કેટિંગ સંચાલનનું શું છે એક કાર્ય છે યાદ રાખજો ત્યારબાદ નીચેના પૈકી કંઈ એકનો એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી તો સમારકામ અને જાળવણી આનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં થતો નથી કારણ કે મનુષ્યનું સમારકામ સમારકામને જાળવણી મતલબ કે સમારકામ ન કરવાનું હોય એટલા માટે ત્યારબાદ યુનિટ નંબર ટુ સંચાલનના સિદ્ધાંતો શેના સંચાલનના સિદ્ધાંતો તો સંચાલનના સિદ્ધાંતો એટલે શું તો અનુભવોનો નિચોડ સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ ત્યારબાદ નીચેનામાંથી કયા પરિબળમાં હેરફેરને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો ટેકનોલોજીમાં ફેરફાર છે ફેરફાર ટેકનોલોજીમાં ફેરફારના કારણે સંચાલનના જેની વાત કરી છે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની વાત કરી છે તેના કારણે ટેકનોલોજીમાં આવતા ફેરફારોના કારણે ત્યારબાદ વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા પ્રણેતા છે અને મિત્રો આ પ્રશ્ન જી ત્રિપલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામમાં એટલે કે હિસાબનીશ પેટા હિસાબનીશ એક્ઝામમાં પૂછાય ગયેલો છે તો યાદ રાખી લેજો કારણ કે આવા જ પ્રશ્નો તમારી જોવા મળશે આગળ વધીએ ઓગણીસમી સદી ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કેવી વિચારધારા કહે છે તો એને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય કેવી વિચારધારા પ્રશિષ્ટ વિચારધારા ક્યારે રજૂ થઈ તો ઓગણીસમી સદીના અંત સુધીમાં જે પણ વિચારધારાઓ રજૂ થઈ એને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે ત્યારબાદ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા તો એલ્ટન એ એલ્ટન મેશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા કોણ હતા એલ્ટન મેયો એ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા તો એને પણ યાદ રાખજો ત્યારબાદ તમે તમારા માણસોને સાચો તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે આ વિધાન કોણે કહ્યું હતું તો પ્રોફેસર ઉર્વિક

પ્રહલાદ આવા એક સંચાલન શાસ્ત્રી હતા જેનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે ત્યારબાદ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા તો હેનરી ફયોલ કોણ હતા સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા હેનરી ફયોલ હતા કોણ હતા હેનરી ફયોલ હતા ત્યારબાદ કોઈ પણ કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવ તો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું તો એને શું કહેવાય ગતિ નિરીક્ષણ શું કહેવાય એને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે તો યાદ રાખજો ત્યારબાદ દસમો પ્રશ્ન શું છે કે ધ્યાયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા તો પીટર એફ ટ્રકર કોણ હતા પીટર એફ ટ્રકર કયો સંચાલનનો સિદ્ધાંત આપ્યો તો ધ્યક્ષી લક્ષી અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે તો વિશિષ્ટકરણની શેની વૈશિષ્ટ પદ્ધતિ મતલબ કે પ્રવૃત્તિ શક્ય બને છે અને શેના કારણે તો શ્રમ વિભાજનના અમલના કારણે આ પદ્ધતિ શક્ય બને છે આ પ્રવૃત્તિ શક્ય બને છે ત્યારબાદ જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે મજૂર ફેરબદલી દરમાં વધારો થાય છે શેમાં વધારો થાય મજૂર ફેરબદલી દરમાં વધારો થતો હોય છે જો કર્મચારીને યોગ્ય વેતન ન ચૂકવવામાં આવે તો યુનિટ નંબર થ્રી આયોજન પ્લાનિંગ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો તો આયોજન છે પ્લાનિંગ છે ત્યારબાદ આયોજનને કોની સાથે સંબંધ છે તો આયોજનને ભવિષ્ય સાથે ફ્યુચર સાથે સંબંધ છે ત્યારબાદ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો તો હેતુ નિર્ધારણ હેતુ નિર્ધારણ એ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો છે તો યાદ રાખજો આયોજનનું કાર્ય એટલે શું તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય શેનું કાર્ય પસંદગીનું કાર્ય ત્યારબાદ આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય તો એને નીતિ કહેવાય શું કહેવાય નીતિ કહેવામાં આવે છે ત્યારબાદ સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે તો પરિવર્તનશીલતા એ સફળ આયોજન માટેની પૂર્વ શરત બની ગઈ છે ત્યારબાદ આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો જણાવો તો યોજનાનું મૂલ્યાંકન કરવું શેનું યોજનાનું યોજનાનું મૂલ્યાંકન કરવું એ આયોજનની પ્રક્રિયાનો એક અંતિમ તબક્કો છે ત્યારબાદ નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો તો નિયમો નિયમો એ શેનું આયોજનનું એક ઘટક છે ત્યારબાદ એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે તો વ્યૂહાત્મક યોજના એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે તો એ છે વ્યૂહાત્મક યોજના કઈ યોજના વ્યૂહાત્મક યોજના ત્યારબાદ યુનિટ નંબર ફોર આવી ગયું વ્યવસ્થા તંત્ર શેની વાત છે વ્યવસ્થા તંત્રની વાત છે તો એમાં પહેલો પ્રશ્ન છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે તો એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે શું કહેવાય એને વ્યવસ્થા તંત્ર કહે છે કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે તો વિશિષ્ટીકરણ શું શક્ય બને વિશિષ્ટીકરણ શક્ય બને છે ત્યારબાદ કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે તો રેખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે ત્યારબાદ નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવ્યું છે તો કાર્યો અનુસાર વ્યવસ્થા તંત્રમાં આવું કંઈક જોવા મળે છે ત્યારબાદ માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું ક્યાં નામે ઓળખાય છે તો એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે કેવું અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે ત્યારબાદ

તો એને શ્રેણી વ્યવસ્થા તંત્ર કહેવાય શું કહેવાય એને વ્યવસ્થા તંત્ર આવે છે જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને ક્યાં નામે ઓળખવામાં આવે તો એને કેન્દ્રીકરણ કહેવાય એને શું કહેવાય કેન્દ્રીકરણ કહેવામાં આવે છે જેમ ના શું હોય તો સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય મર્યાદિત હોય એને શું કહેવાય કેન્દ્રીકરણ કહેવામાં આવે છે ત્યારબાદ નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે તો વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે ત્યારબાદ નીચેનામાંથી શું સોંપી શકાતું નથી તો ઉત્તરદાયિત્વ ઉત્તરદાયિત્વને સોંપી ન શકાય એને સોંપણી ન કરવામાં આવે પરંતુ એ ઉદ્ભવે એનો ઉદ્ભવ થાય યુનિટ નંબર ફાઈવ કર્મચારી વ્યવસ્થા કર્મચારીઓ સંચાલકીય એકમની શું છે તો અમૂલ્ય મિલકત છે શું છે અમૂલ્ય મિલકત છે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે તો કર્મચારી આયોજન એ માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય છે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તો આવકાર અને પ્રાથમિક મુલાકાત એ પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે તો એને ભરતીનું કાર્ય કહેવાય છે અને મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયો ગઈ વખતની હિસાબનીશ પેટા હિસાબનીશની એક્ઝામમાં એટલે આ પ્રશ્ન તો યાદ રાખજો આમ તો આ યુનિટ જ આખું તમારે યાદ રાખવા રેખવું છે એટલા માટે યાદ તો રાખતા જ જજો આગળ વધીએ ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે તો ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારમાં રહેલી આવડત નક્કી થતી હોય છે ત્યારબાદ બેન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે ટૂંકી અને સરળ છે ટૂંકી છે અને સરળ છે ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે તો એ સંચાલકીય કાર્ય છે કેવું કાર્ય સંચાલકીય કાર્ય છે ભરતી પછીનું બીજું કાર્ય કયું છે તો પસંદગી કરવી પસંદગી કરવી એ ભરતી પછીનું બીજું કાર્ય છે સેકન્ડ ટાસ્ક છે યાદ રાખજો ત્યારબાદ ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાળવી જાળવવા કઈ કસોટી લેવાય છે જાણવા કઈ કસોટી લેવાય તો મનોવૈજ્ઞાનિક કસોટી લેવાય કઈ કસોટી મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવતી હોય છે ઉમેદવારનો સ્વભાવ કેવો છે એનામાં આત્મવિશ્વાસ કેવો છે આ જાણવું હોય તો એના માટે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવે છે યુનિટ નંબર સિક્સ દોરવણી તો દોરવણીમાં હુકમો સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે તો આ ઉપરાંત એમાં દેખરેખનો પણ સમાવેશ થતો હોય છે દોરવણીની માત્રા કંઈ સપાટી ઉપર વધુ હોય છે તો તળ સપાટી ઉપર દોરવણીની માત્રા સૌથી વધુ પ્રમાણમાં હોય છે ત્યારબાદ દોરવણીના દોરવણીના કયા તત્વોમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે તો નિરીક્ષણ નિરીક્ષણમાં શું કરવામાં આવે છે તો દોરવણીનું આ એક તત્વ છે જેમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે ત્યારબાદ પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો એને અભિપ્રેરણ કહેવાય શું કહેવાય અભિપ્રેરણ કહેવામાં આવે છે જેમાં પ્રોત્સાહન આપીને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેયો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે ત્યારબાદ માસ્લોનો માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે તો શારીરિક જરૂરિયાતો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ અનુસાર પહેલી જરૂરિયાત કઈ છે તો શારીરિક જરૂરિયાત એ માસ્લોની મતલબ કે એનો અગ્રતા ક્રમ મુજબની પહેલી જરૂરિયાત છે ત્યારબાદ નીચેનામાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે તો બઢતી બઢતી એ નાણાકીય પ્રોત્સાહન છે જ ત્યારબાદ નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે તો તાબેદારોનું કોનું તાબેદારોનું અસ્તિત્વ હોવું અનિવાર્ય છે જરૂરી છે ત્યારબાદ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું તો એટલે જ માહિતી સંચાર જેને શું કહેવાય કોમ્યુનિકેશન કહેવાય શું કહેવાય કોમ્યુનિકેશન કહેવાય ત્યારબાદ તળ સપાટી સંચાલનથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સંચાલન સુધી માહિતી મોકલવાની પ્રક્રિયા એટલે શું તો એટલે માહિતી પ્રેષણ શું કહેવાય એટલે માહિતી પ્રેષણ ત્યારબાદ અવૈદિક અવૈદિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે તો એ દોરવણી સ્વરૂપે થતું હોય છે શેના સ્વરૂપે દોરવણી સ્વરૂપે થતું હોય છે ત્યારબાદ યુનિટ નંબર સેવન અંકુશ તો એમાં પહેલો પ્રશ્ન શું છે કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું ક્યુ કાર્ય કરે છે તો એ અંકુશનું કાર્ય કરે છે શેનું કાર્ય અંકુશનું કાર્ય કરે છે અંકુશ એક કેવી પ્રક્રિયા નથી તો અંકુશ એ જડ પ્રક્રિયા નથી ત્યારબાદ પ્રયત્નો પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું એટલે અંકુશ એટલે શું મિત્રો અંકુશ ત્યારબાદ અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે તો અંકુશનું કાર્ય દરેક સપાટીએ જોવા મળે છે ઓલ ઓલ સપાટી ઉપર ઓલ લેવલ ઉપર શેનું અંકુશનું કંટ્રોલિંગનું કાર્ય થતું હોય છે યાદ રાખજો નીચેનામાંથી ક્યુ કાર્ય અંકુશનું નથી તો કાર્યોની પ્રગતિ કાર્યોની પ્રગતિનું કાર્ય એ અંકુશનું નથી એવું યાદ રાખજો ત્યારબાદ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે તો આયોજન એ અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ સંચાલનનું અંતિમ કાર્ય કયું છે તો સંચાલનનું અંતિમ કાર્ય લાસ્ટ વર્ક કયું છે અંકુશનું કાર્ય એ એનું અંતિમ કાર્ય છે અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે તો ધોરણોની સ્થાપના કરવી ધોરણોની સ્થાપના કરવી એ અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે યાદ રાખજો આગળ વધીએ ને તો વિચલનોની જાણ જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે તો આનો જવાબ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનો છે એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળે ત્યારે શું કરવામાં આવે છે તો ધોરણો સુધારીને ઊંચા કરવામાં આવે છે ધોરણોમાં સુધારો કરવામાં આવે અને ઊંચા હાઈ લેવલના ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે યુનિટ નંબર આઠ નાણાકીય સંચાલન તો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા ક્યાં નામે ઓળખાય છે તો ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે ઓળખાય છે કેવું ચોખ્ખું વર્તમાન મૂલ્યના નામે આ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ઓળખાય છે આગળ વધીએ અને પ્રશ્ન નંબર જોઈએ તો સંપત્તિના અભિગમ ખ્યાલ ઉપર આધારિત છે તો એ રોકડ પ્રવાહ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે યાદ રાખજો ત્યારબાદ નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે તો એ નાણાંના કાર્ય સાથે સંબંધ ધરાવે છે ત્યારબાદ રોકાણ અંગેના નિર્ણયો એટલે શું તો મૂડી બજેટિંગ એને શું કહેવાય મૂડી બજેટિંગ કહેવામાં આવે છે ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું કેવું માળખું ઇષ્ટતમ મૂડી માળખું ત્યારબાદ ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતું નથી આ વિધાન તદ્દન ખોટું છે રોંગ છે સાચું નથી મૂડી માળખાના કેટલા પ્રકારો છે તો મૂડી માળખાના ચાર પ્રકારો છે કેટલા પ્રકાર ચાર પ્રકારો છે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે તો ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે તો તરલતાનું પ્રમાણ નજીવું છે કેવું છે તરલતાનું પ્રમાણ નજીવું છે આ વિધાન સાચું છે ત્યારબાદ વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે તો સેબી સમક્ષ કોની સમક્ષ સેબી સમક્ષ તેની નોંધણી કરાવી પડે છે સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ત્યારબાદ ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી એટલે શું એટલે હકારાત્મક કાર્યશીલ નાણાકીય બજાર યુનિટ નંબર નાઇન એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે નાણાં બજાર એટલે શું નાણાં બજાર સંગઠિત નાણું બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે ત્યારબાદ ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટ્રેઝરી બિલ બહાર પાડે છે કોમર્શિયલ બિલના સંદર્ભમાં ક્યુ વિધાન ખોટું છે તો આ સરકારી જામીનગીરી છે આ વિધાન તદ સદંતર ખોટું છે નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર ફર્સ્ટ ફર્સ્ટ માર્કેટ તો યાદ રાખજો નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે પ્રાથમિક બજાર ત્યારબાદ નાઇન્ટીન ફિફ્ટીના ફિફ્ટી સિક્સ નાઇન્ટીન ફિફ્ટી સિક્સના જામીનગીરી કરાર નિયમન ધારા અન્વયે શેરબજારોને કોની મંજૂરી મેળવવી પડે છે તો કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી અનિવાર્ય છે ત્યારબાદ ડિપોઝટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો તો નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં ડિપોઝિટરી એક્ટ અમલમાં આવ્યો ત્યારબાદ ડિપોઝિટરી એ કો તેની કામગીરી શરૂ કરતાં પહેલાં કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે તો સેબીનું કોનું સેબીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે ડિબો ડિપોઝિટરી ડિપોઝિટરી કાર્ય કરવા માટે અને આ શું છે એના માટે તમારે મારા પહેલાંના વિડીયો પણ જોવા પડશે અને સાથે સાથે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો મારો કોન્ટેક્ટ નંબર નીચે આપેલું જ છે આગળ વધીએ તો જામીનગીરીઓના જામીનગીરીઓના ખરીદ વેચાણમાં કેટલા પ્રકારના ઓર્ડર હોય છે તો બે પ્રકારના ઓર્ડર હોય છે સેબી કયા કાયદાથી અસ્તિત્વમાં આવે તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટથી અસ્તિત્વમાં આવી પરંતુ આ એક્ટ ક્યારે આવ્યો હતો એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું છે આગળ વધીએ નાણાં બજાર એટલે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર ત્યારબાદ યુનિટ નંબર ટેન બજાર પ્રક્રિયાનું સંચાલન તો એમાં શેની વાત છે બજારીય સંચાલનમાં બજાર મિશ્ર એટલે શું તો પેદાશ કિંમત અભિવૃદ્ધિ અને વિતરણ એટલે બજાર મિશ્ર ત્યારબાદ બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે તો એમાં ગ્રાહક કસ્ટમર મેન હોય છે કેન્દ્ર સ્થાને હોય છે બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો હરીફોની પેદાશથી પોતાની પેદાશ અલગ બનાવવું શું કીધું કે બ્રાન્ડિંગ એટલે શું તો હરીફો કરતાં કંઈક નવી પેદાશ બનાવવી એટલે બ્રાન્ડિંગ ત્યારબાદ જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય તો શૂન્ય શું જવાબ આવે શૂન્ય આવે ત્યારબાદ અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે તો વેચાણ વધારવામાં આવે છે શું કરવામાં આવે વેચાણ વધારવામાં આવે છે ત્યારબાદ વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા ક્યુ કાર્ય કરે છે તો સંભવિત ગ્રાહકને પેદાશનું નિર્દેશન કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓને કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ગ્રાહક પેદાશને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે ગ્રાહક વસ્તુને ખરીદવા તાત્કાલિક પ્રેરાય છે પ્રેરણા પ્રાપ્ત કરે છે ત્યારબાદ નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે તો બજાર વિભાજન બજાર વિભાજન એ બજારીય સંચાલકનું કાર્ય છે ત્યારબાદ વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે તો પેદાશ કિંમતમાં વધારો થાય છે શેમાં પેદાશ કિંમતમાં વધારો થાય છે ત્યારબાદ જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તો આ વિધાન સાચું છે અને આ સાચું ટ્રુ વિધાન છે ત્યારબાદ યુનિટ નંબર અગિયાર ગ્રાહક સુરક્ષા તેની વાત છે ગ્રાહક સુરક્ષાની વાત છે તો ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો તો નાઇન્ટીન એટી સિક્સના સાલવારી દરમિયાન આ ગ્રાહક સુરક્ષાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત આપેલો છે ત્યારબાદ નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા નાઇન્ટીન એટી સિક્સ મુજબ નથી તો પ્રાથમિક જરૂરિયાતો આવો કોઈ હક પ્રાપ્ત થતો નથી ત્યારબાદ નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી તો લોક અદાલતનો સમાવેશ આમાં થતો નથી આમાં કરવામાં આવતો નથી ત્યારબાદ જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે તો ઓછામાં ઓછા ત્રણ સભ્યો હોય કેટલા હોય ઓછામાં ઓછા ત્રણ સભ્યો હોય છે ત્યારબાદ કયા પ્રકારના ફોરમ એટલે કે આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે તો રાષ્ટ્રીય સ્તરના ફોરમમાં આયોગમાં સભ્યોની નિમણૂક કોણ કરે છે કેન્દ્ર સરકાર કરતી હોય છે ત્યારબાદ જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે તો સુપ્રીમ કોર્ટમાં થઈ શકે ક્યાં થઈ શકે સુપ્રીમ કોર્ટમાં થઈ શકે ત્યારબાદ કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થાના સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે તો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર આ સંસ્થાની સ્થાપનામાં આપણું અમદાવાદ સિટી જોડાયેલું છે સંકળાયેલું છે ત્યારબાદ કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે તો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ આ પ્રકારનું કાર્ય કરે છે ત્યારબાદ નીચેના પૈકી ક્યુ કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી તો ગ્રાહકોની યાદી ઉદ્યોગોને પૂરી પાડવાનું કાર્ય કરતા નથી પર્યાવરણ પહેલો જ પ્રશ્ન છે કે ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો નાઇન્ટીન ફિફ્ટી વન ઓગણીસો એકાવનમાં ઔદ્યોગિક ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો અસ્તિત્વમાં આવ્યો આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો ઓગણીસો ને પંચાવનની સારવારી દરમિયાન આ ધારો આવશ્યક ચીજવસ્તુઓનો ધારો અસ્તિત્વમાં આવ્યો ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો આ મિત્રો જી ના પણ પ્રશ્નો છે અને ઓડિટર એટલે કે હિસાબ નિશની એક્ઝામમાં પણ પૂછાતા સવાલો છે તો નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ટ્રેડમાર્ક ધારો અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ પ્રમાણભૂત વજન અને ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો નાઇન્ટીન સિક્સટી નાઇન નાઇન્ટીન સિક્સટી નાઇનમાં આ પ્રમાણભૂત વજન અને માપધારો પણ અસ્તિત્વમાં આવ્યો ગ્રાહક સુરક્ષા ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો તો નાઇન્ટીન એટી સિક્સ એટી સિક્સમાં આ ગ્રાહક સુરક્ષા ધારો અસ્તિત્વમાં આવ્યો ત્યારબાદ ભારતમાં ભારતમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કયા વર્ષથી થઈ તો નાઇન્ટીન નાઇન્ટી વન આ સાલવારી દરમિયાન ભારતમાં એલપીજી સિસ્ટમ લિબરેટાઇઝેશન પ્રાઇવેટાઈઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનની શરૂઆત થઈ ગઈ હતી ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા વડે દર્શાવ દર્શાવવામાં આવે છે તો જોઈએ મિત્રો સંજ્ઞા આપેલી છે રૂપિયાની તો આવી કંઈક સંજ્ઞા છે રૂપિયાની એને પણ યાદ રાખજો ત્યારબાદ વિદેશી હુંડિયામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો છે તો ફેમા ફેમાનું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ત્યારબાદ નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો નથી તો કર્મચારીઓનું શોષણ આવો લાભ ખાનગીકરણમાં મળતો નથી ત્યારબાદ નીચેના વિકલ્પો પૈકી કયો લાભ ખાનગીકરણનો છે તો ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવાનું ઉત્પાદન આ લાભ ખાનગીકરણમાં મળે છે અને એ પણ કેવું પાછું ગુણવત્તાયુક્ત ગુણવત્તાયુક્ત તો યાદ રાખજો આ બાબત મિત્રો આ સાથે આપણા આ લેક્ચરને અંત છીએ અને હવે પછી નવા થિયરી બેઝની સાથે સાથે એમસીક્યુ પણ શરૂઆત કરવાનું વિચારી રહ્યા છીએ મારો કોન્ટેક્ટ નંબર તમને અહીંયા આપેલો જ છે તો આ નંબર ઉપર તમે મને ગમે ત્યારે મેસેજ કરી શકો છો અને આની પરથી તમને હું શું આપી શકું તો હું તમને પીડીએફ ફાઇલ સેન્ડ કરી શકું તો આ સાથે જ હું રજા લઉં છું અને